કેમ છો બાળકો? મજામાં ને? આપણે ધોરણ 3 માં ગણિત માં ત્રીજું ચેપ્ટર આપો અને જો એમાં આપણે આગળ શું જોઈ ગયા હતા કે તમારે પાઠ્યપુસ્તકમાં આપણે જોયું હતું કે પેજ નંબર છે તમારે 36 ઉપર આપણે ચાલો હું તમને વાર્તા કહું એમાં આપણે જોયું હતું કે જે સિંહનું બચ્ચું હતું એ રસ્તો ભૂલી જાય છે તો જે મૃત હરણ છે રેડું હરણ એ સિંહના બચ્ચાને પોતાના ઘરે લાવે છે તો બધા પી જાય છે સિંહનું બચ્ચું આવે ભૂખે ખાઈ જશે તો પછી શું કહે છે બધી ગણતરી કરે છે જ્યારે જવાનું ટાઈમ થાય છે ત્યારે ગણતરી કરે છે કે આપણે સંખ્યા બરાબર છે કે નહીં તો આપણે જોયું હતું કે હરણની સંખ્યા 48 હતી અને સસલાની સંખ્યા 27 હતી તો આપણે બંનેનો સરવાળો કર્યો હતો 48 વત્તા 27 આપણે કહ્યું તો આગળ આવ્યું મધીવાળી મધીવાળી આવ્યું કારણ કે 8 વત્તા 7 શું થશે 15 થશે આપણે આને શું કહેવાય એકમ અને દશક તો દશકમાં આપણે એક મધી ઉમેરવાની છે એક દસકો ઉમેરવાનો છે તો આમાં 4 અને એક જે આપણે આ 4 દશક છે તો 4 માં 1 ઉમેરીને 5 5 માં 2 ઉમેરો એટલે 7 તો આપણે હરણ અને સસલાની કુલ સંખ્યા કેટલી થઈ 75 થઈ સંખ્યા હરણ અને સસલાની કેટલી થઈ 75 આપણે મધીવાળી સરવાળો કર્યો ત્યારબાદ આપણે જોયું કે પક્ષીઓને કિસકોની સંખ્યા જોઈએ છે તો આપણને પક્ષીઓની સંખ્યા કેટલી છે 124 કોની સંખ્યા છે આ પક્ષીઓની અને કિસકોની આપણને સંખ્યા એટલી છે 38 કિસકોની સંખ્યા 38 છે તો આપણને અહીંયા શું થશે આ અહીંયા એકમ પછી આ શું આવશે દશક અને આ 100 તો હવે આપણને 8 અને 4 છે તો બંનેનો સરવાળો કરશો એટલે શું જવાબ આવશે આપણને 12 8 અને 4 12 તો દશકમાં 1 વધી આપણે ઉમેરવાનું બગરો અહીંયા એકમમાં લખવાનો છે તો હવે 1 વધી ઉમેરવાનું છે તો 2 વત્તા 1 શું થશે 3 3 ને 3 6 0 વત્તા 1 વધે એટલે શું વધે 1 તો આપણે કેટલી સંખ્યા થઈ 162 તો કુલ સંખ્યા કોની કોની પક્ષીઓ અને કિસકોલીની કેટલી થઈ 175 થઈ 175 સોરી 162 કેટલો આવ્યો જવાબ આપણે અહીંયા 162 તો હવે શું કહે છે હવે આપણને તમને અહીંયા ક
છ, ત્રણ, ચાર, પાંચ અને છ, અને એકમમાં કેટલા છે? બે છે. હવે આનું લખાણ દશકમાં કેટલા છે? સાત છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. હવે એકમમાં કેટલા છે? પાંચ. એક, બે, ત્રણ, ચાર અને પાંચ. હવે આપણે ગણશું તો કેટલી સંખ્યા થાય છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત થાય છે. જે દસ પૂરા થતા નથી એટલે આપણે દશકમાં લખવાની નથી કોઈ સંખ્યા. આમાં કેટલા થાય? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. એટલે આ બધાને આપણે કેન્સલ કરીને એક સો લખી શકી, કારણ કે આ બધા ભેગા થઈને શું બનશે? સો બનશે. દસ દસ ભેગા કરો, દસ વાર દસ કરો એટલે શું બનશે? સો. જેમ આપણે આ દસ ભેગા થઈને આપણે દસ બનાવતા હતા એમ આ દસ બધા ભેગા થઈને શું બનશે? સો બનશે. હવે પાછળ કેટલા બધા? એક, બે અને ત્રણ. અને આપણે એક સો ઉમેર્યો એટલે સો માં આપણે એક બધી ઉમેરશું. હવે આમાં કેટલા થયા? એક અને બે. તો આપણે કેટલા થયા? 237 સંખ્યા થઈ. તો આપણને નીચે એવું જ કંઈક તમને આપેલું છે. જો હવે તમે કલ્પના કરી શકો કે સીનું બચ્ચું ભલે પાછું જઈ શકશે કે નહીં. હવે તમે કલ્પના કરી શકો કે સીનું બચ્ચું પાછું જશે કે નહીં. જો 240 સંખ્યા થઈ જશે તો જઈ શકશે, પણ એના કરતાં ઓછી સંખ્યા થશે, પ્રાણીઓની સંખ્યા ઘટશે તો એમ થશે કે સીનું બચ્ચું એમને ખાઈ ગયું હશે. હવે તમે કલ્પના કરી શકો કે સિંહનું બચ્ચું ઘરે જઈ શકશે કે નહીં. સિંહના બચ્ચાને કોઈ પ્રાણીએ ખાધું છે? આ શોધવા માટે નીચે આપેલા ખાનાનો સરવાળો કરો. આપણે સરવાળો કરવાનો 162 અને 75. 162 કેના લખ્યા? પક્ષીઓ અને ખિસકોલીનો કુલ સંખ્યા લખી છે અને 75 હરણ અને સસ્તાની સંખ્યા લખી છે. આપણે નીકળ્યું છું તમારા પાઠ્યપુસ્તકમાં નીચે અહીંયા આપેલું છે બોક્સ, તેમાં તમારે આવી રીતે સરવાળો કરવાનો છે. હવે એ પાછું જઈ શકશે કે બે અને ત્રણ. સરવાળો એટલે શું? આપણે એક જૂથ છે અને બીજું જૂથ છે,
પદી એક આવી છે 15 સંખ્યા થઈ છે તો આપણે એક પદી 100 માં ઉમેરે તો આપણે અહીંયા 5 આવ્યું દશકમાં અને આમાં 100 માં આપણે એક પદી ઉમેરવાનું છે તો 3 વત્તા 1 4 4 ને 5 9 તો આપણો શું જવાબ આવ્યો 956 અને તમારે આ રીતે કરવું હોય તો એ પણ તમે કરી શકો જો અહીંયા છે 2 તો આપણે કેટલા લખશું 1 2 નીચે શું છે 4 1 2 3 અને 4 હવે 100 માં કેટલા છે 6 1 2 3 4 5 અને 6 નાના કેટલા છે 9 1 2 3 4 6 7 8 અને 9 હવે 100 માં કેટલા છે 5 1 2 3 4 અને 5 અને આમાં કેટલા છે 3 1 2 અને 3 હવે આપણે આમ કરીએ 2 3 4 5 6 તો આપણે આજે 10 છે આને એટલે આપણે દશકમાં ઉમેરશું નહીં તો ખાલી આપણે 6 લખ્યા હવે દશક વાળા કેટલા છે 1 2 3 4 6 7 8 9 અને 10 તો આપણે આટલા છે એની પર આપણે આને બદલે આપણે ખાલી 1 આવું 100 ઉમેરી દેતો ચાલે હા ચાલે તો કેટલા બધા 10 વાળા 1 2 3 4 અને 5 તો આપણે ખાલી અહીંયા 5 લખ્યા ઉમેરી દેવાની છે તો